નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર, મહુવા સમાચારમાં આપનું સ્વાગત છે. નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. તાવતે વાવાઝોડું અને કોરોના કાળ જેવી વિકટ પરિસ્થિતિમાં જેમણે નોકરી કરી છે તેવા આપણા પ્રાંત અધિકારી ડોક્ટર પંકજ વલવાઈ સાહેબની અન્યત્ર બદલી થતા લોકોએ તેમને આગલા દિવસો માટે શુભકામના પાઠવી તો સંતો મહંતોએ તેમને આશીર્વચન પણ આપ્યા. મહુવા શહેરના સામાજિક લોકો અને નાની મોટી સંસ્થાઓના આગેવાનો અને સૌથી નાનામાં નાનો માણસ જેમને પ્રેમથી યાદ કરે છે તેવા આપણા મહુવા શહેરના પ્રાંત અધિકારી પંકજ વલવાઈ સાહેબની ધોળકા ખાતે બદલી થતાં મહુવા શહેરવાસીઓ સાહેબને આગલા દિવસો માટે શુભકામના આપવા પહોંચી ગયા હતા. આપણા મહુવા શહેરના પ્રાંત અધિકારી પંકજ વલવાઈ સાહેબ કે જેઓએ 25 માસ જેટલી ફરજ મહુવા ખાતે બજાવી છે અને આ ફરજ દરમિયાન તાવતે વાવાઝોડું, ચૂંટણી, કોરોના કાળ જેવી અતિ વિકટ દિવસોમાં પણ તેઓએ નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી હતી અને તેના આગવા સ્વભાવ, પોતાનું મિલનસાર વ્યક્તિત્વ અને જ્યાં જરૂર હોય ત્યાં કડક રહી તેમની કામ કરવાની આવડત એક અલગ તેમની ઓળખ ઊભી કરી છે. ત્યારે મહુવા શહેરવાસીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ અને ખાસ પત્રકાર મિત્રો તેઓને આગલા દિવસોમાં જ્યાં ફરજ બજાવો ત્યાં સુખરૂપ રહો, તંદુરસ્ત રહો અને આનંદમય રીતે પોતાનો સ્વાભાવિક રીતે પોતાની ફરજ બજાવો તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. તો આ તકે વિશ્વ વંદની પૂજ્ય મોરાણી બાપુ દ્વારા પણ પ્રાંત અધિકારી પંકજ વલવાઈ સાહેબને આશીર્વચન આપવામાં આવ્યા. એમના કાર્યકાળ દરમિયાન તો આ તકે પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય શરદભાઈ વ્યાસ દ્વારા પણ તેમને આશીર્વચન આપી અને આગલા દિવસો માટે શુભકામના પાઠવવામાં આવી. જય શ્રી કૃષ્ણ. હમણાં મને સમાચાર મળ્યા મહુવા સમાચાર દ્વારા કે આપણા મહુવાના પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર શ્રી પંકજભાઈ વલવાઈની બદલી થઈ છે. એમના કાર્યકાળ દરમિયાન મહુવાની સારામાં સારી સેવા થઈ, એમણે લોકચાહના પણ મેળવી પ્રાપ્ત કરી. લોકચાહના કોઈ પણ અધિકારીને ત્યારે મળે જ્યારે એનું કામ સુંદર હોય, એની કાર્યશૈલી સારી હોય અને મળતાવળો સ્વભાવ હોય. પંકજભાઈમાં આ બધી વસ્તુ હતી. અવારનવાર હું અખબારો દ્વારા એમના કાર્યને વાંચતો રહેતો હતો, ઘણો રાજી થતો. બદલી સરકારી અધિકારી માટે એક જીવનનો ભાગ હોય છે, એટલે એમાં કોઈ હર્ષ શોક નથી હોતો. પણ મહુવાની જનતા પંકજભાઈને યાદ કરશે, યાદ રાખશે અને જ્યાં પણ એ જશે અને પોતાનો કાર્યભાર સંભાળશે ત્યાં એમના દ્વારા ઉત્તમ સેવા થશે એવો મને વિશ્વાસ છે. શ્રી પંકજભાઈના જીવન માટે, એની જીવનની સફળતા માટે અને ઉત્તરોત્તર એની કાર્યશૈલી પ્રગતિ કરતી રહે અને સ્વયં પ્રગતિના પંથે જાય એવી મારા પ્રભુને પ્રાર્થના કરું. આપ સૌને જય. નમસ્કાર. મહુવા ખાતે 25 મહિના અને 15 દિવસની નોકરી કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા આજે મારી બદલીનો ઓર્ડર પ્રાંત અધિકારી ધોળકા અમદાવાદ ખાતે કરવામાં આવ્યો છે. આ 25 મહિનામાં મહુવાવાસીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે, સહકાર આપ્યો છે. મહુવામાં આવ્યા પછી તૈયારીમાં વાયુ વાવાઝોડાની જે આગાહી હતી એમાં કામગીરી સારી એવી થઈ. ત્યારબાદ કોરોનાનો પ્રથમ તબક્કો જે અતિ વિકટ હતો એ દરમિયાન લોકડાઉન પાલનની અંદર પણ તમામ ગ્રામજનોએ આપણને સહકાર, સારો વહીવટતંત્ર આપ્યો છે. સાથે સાથે બીજા તબક્કામાં જ્યારે ઓક્સિજનની કમીથી માંડી અને તમામ રેમડેસિવિર ઇન્જેક્શનનું આયોજન
કરવાનું હતું એ દરમિયાન પણ વહીવટતંત્ર દ્વારા આયોજન કરવાનો મને ચાન્સ મળ્યો હતો। આથી વધારે પણ વિપત્તિ વાવાઝોડાની આવી હતી અને તાઉતે વાવાઝોડું જે મહુવાની અંદર આવ્યું હતું એ વાવાઝોડા વખતે મહુવાની ટીમ એટલે કે મારી ટીમ મહુવા એને ખૂબ જ ખૂબ જ ખૂબ જ પ્રયત્ન કરી અને લોકોને વાવાઝોડાની અસર તૈયારીમાં બીજા દિવસે પણ વર્તાય નહીં એ પ્રકારનું આયોજન વહીવટતંત્ર દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અહીંયા કરવામાં આવ્યું હતું। મારા જીવનનો અવિસ્મરણીય કહી શકાય એવો એક લાહો રાષ્ટ્રપતિ સાહેબના પ્રોગ્રામ થયો અને એના પ્રોટોકોલ કરવાનો પણ લાહો મને મહુવા ખાતે મળ્યો હતો। આ લાહો પણ ભૂલી શકાય તેમ નથી। મહુવાના તમામ લોકો કે જે નગરજનો છે, કલાકાર મિત્રો છે, મોરારી બાપુની પણ મને સતત પ્રેમ વહેતો રહ્યો છે, આંતરરાષ્ટ્રીય કલાકાર માનનીય શ્રી માયાભાઈ આહિરનો પ્રેમ પણ સતત મારા પર વહેતો રહ્યો છે, સાથે સાથે જેટલા પણ કલાકારો છે, જેટલા પણ સંતો છે, એ તમામની લાગણી અને પ્રેમ અને હૂંફ એ મને મળી છે। લોકોની ને સમાજના સંતોની વડીલોની હૂંફના કારણે કદાચ હું આ કામ સારું કરી શક્યો, મારી ટીમ કામ કરી શકી સારું એવું, અને પત્રકારોની ટીમ એને તો ભૂલાય જ કેમ। મહુવાની અંદર હું આવ્યો એને પહેલાં જ મહિનામાં પત્રકારો મિત્રો સાથે મિટિંગ કરી હતી અને મિટિંગથી આ જ દિન સુધી એટલો જ પ્રેમ પત્રકાર મિત્રો તરફથી મળ્યો છે અને મને વિશ્વાસ છે કે આગામી જે અધિકારીશ્રીઓ અહીંયા આવશે તમામ અધિકારીશ્રીઓને પણ આ જ પ્રકારનો પ્રેમ મળતો રહેશે મહુવાવાસીઓનો। એક બે વસ્તુ નહીં કરવાનો અવશ કોશો મને રહ્યો છે કે મહુવાની અંદર ફીડરને અલગ કરી જેટકોનું એક નવું સબસ્ટેશન મારા મહુવામાં બનાવવાની જગ્યા પડવાની ઈચ્છા હતી। છેલ્લા એકાદ વર્ષથી પ્રયત્ન કર્યો પણ એમાં મને સફળતા મળી નથી અને મહુવા નગરના રસ્તાઓ અને આજુબાજુ થોડાક રસ્તાઓ જે છે ગંદકી એ દૂર કરવામાં થોડી મને એમ લાગ્યું છે મારા મનને કે મને જોઈએ એવી સફળતા મળી નથી। એ ઉપરાંત તો મને એમ લાગે છે કે મારા 25 મહિનાના કાર્યકાળમાં મેં જે કામગીરી કરી છે લોકોને સંતોષ આપવાનો અને મહુવાવાસીઓને સંપૂર્ણ સંતોષ આપવાનો એમાં હું જરાય ઉણો ઉતરો નથી એવું મારું માનવું છે અને આપ લોકોનો પ્રેમ આવી જ રીતે ભલે હું મહુવાથી બદલી થઈને જાઉં છું પણ મારી પર આવો પ્રેમ વરતો રહે એવી અપેક્ષા આશા સાથે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। સગીર બાળા પર થયેલા દુષ્કર્મના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયાના 48 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી મહુવા પોલીસ। સગીર બાળાઓ ઉપર થતા દુષ્કર્મના ગુનાઓ અટકાવવા સારું તથા સગીર બાળા તેમજ તેઓના પરિવારને ઝડપથી ન્યાય મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર વિભાગ ભાવનગર તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા મહુવા પોલીસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એ દેસાઈ સાહેબ તથા પીઆઈ પર્સનલ હેડ કોન્સ્ટેબલ આર આર કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ સરવિયા તથા નાજુભાઈ બોરિયા નાઓએ ફરિયાદી ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરનાર આરોપીને તાત્કાલિક ઝડપી લઈ સંપૂર્ણ તપાસ તજવીજ કરી આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી આરોપી વિરુદ્ધમાં માત્ર 48 કલાકમાં ચાર્જશીટ કરી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટ મહુવા ખાતે મોકલી આપવા તજવીજ કરતી મહુવા પોલીસ। મહુવામાં ડિહાઈડ્રેશન એક્સપોર્ટ કંપની માટે સ્ટાફની જરૂર છે તો જલ્દીથી કોન્ટેક નંબર નોંધી લો અને વહેલા તે પહેલાના ધોરણે આપની નિમણૂક થઈ શકે છે। મોબાઈલ નંબર છે 90 990 21 4 59। મશીન ઓપરેટર અને ફેબ્રિકેશન કામ કરી શકે તેવા અનુભવ લોકો 4 વ્યક્તિ માટેની જગ્યા ખાલી છે। જ્યારે મિકેનિકલ એન્જિનિયર અને અનુભવી વહેલા તે પહેલાના ધોરણે 2 વ્યક્તિઓની જરૂર છે। જ્યારે ટ્રેક્ટર ડ્રાઈવર લાયસન્સ ધરાવતા અનુભવી લોકોએ જ આમાં નિમણૂક થશે તેમાં 3 વ્યક્તિની જરૂર છે। લેબ ટેકનિશિયન માઇક્રોબાયોલોજિસ્ટ ઓછામાં ઓછા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિઓ માટે 2 વ્યક્તિની જરૂર છે। કોલ્ડ સ્ટોરેજમાં લોડ પ્રમાણે મટીરિયલ રાખી શકે તેવા અનુભવી 2 વ્યક્તિની જરૂર છે। ETP પ્લાન્ટ ચલાવી શકે તેવા અનુભવી 2 વ્યક્તિઓની જરૂર છે। તો કેબલ સોર્ટિંગ માટે કાયમી લેડીઝ 12 માસ કાયમી ભરતી કરવાની છે 25 વ્યક્તિઓ માટે। તો ખાસ વોટ્સએપથી આપનું નામ તથા મોબાઈલ નંબર તથા અપેક્ષિત પગાર જણાવો અને રૂબરૂ ઇન્ટરવ્યૂમાં બોલાવી વહેલા તે પહેલાના ધોરણે ભરતી કરવામાં આવશે। ખાસ મોબાઈલ નંબર નોંધી લેજો 90 90 21 4 59।
મહુવા નજીકના ભાણવટ રોડ પર આવેલ ડિહાઇડ્રેશનમાં તસ્કરોએ મારી ખેપ. બે ડિહાઇડ્રેશનમાંથી કુલ 6,70,300 ની મત્તા ચોરી તસ્કરો પલાયન થઈ ગયા. આ બાબતની મહુવા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મહુવા નજીકના ભાણવડ પાસે આવેલ ડિહાઇડ્રેશનમાં ચોરી થયાનો બનાવ બનવા પામ્યો છે, જેમાં એડવાન્સ ફૂડના માલિક શાંતિભાઈ જેરામભાઈ શેતા ઉંમર વર્ષ 41 રહે ખારઝાપા રામજી મંદિર પાછળ વાડી વિસ્તારમાં મહુવા. તેઓએ મહુવા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો પોતાની ડિહાઇડ્રેશનની ઓફિસમાં ડ્રોવરમાં રાખેલા રૂપિયા ઉપાડી ચોરી કરી ગયાની ફરિયાદ લખાવી છે. જ્યારે પ્રાગજીભાઈ નરસિંહભાઈ વળિયાના યોગી ફૂડમાં પણ તસ્કરોએ કસબ અજમાવ્યું છે. બંને ડિહાઇડ્રેશનમાંથી તસ્કરોએ કુલ 6,70,300 રોકડની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. જ્યારે આ બંને કારખાનેદારની ફરિયાદ લઈ મહુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહુવા શહેરના ગાંધીબાગ રોડ પર આવેલ મિલનો શોરૂમની જગ્યા અન્યત્ર ફેરવવાની હોવાથી સેલ કમ ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. ફૂલ પૈસા વસૂલ સેલ. શૂટિંગ શટિંગ કુર્તા પાયજામા અને મોદી જેકેટ પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ મળશે. 20% ડિસ્કાઉન્ટ 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 સરનામું બરાબર નોંધી લેશો. મિલનો શોરૂમ વાયબ્રન્ટ સિટી ગાર્ડન રોડ કૃષ્ણા કોમ્યુનિટી હોલની સામે મહુવા. બસ સમાચારમાં આજે આટલું જ તે. ફરી સમાચાર સાથે કાલે મળશું. ત્યાં સુધી મહુવા સમાચારની સમગ્ર ટીમ હતી. શુભરાત્રી.